અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં વાંદરાએ પોતાનો આતંક ફેલાવી એક જ દિવસમાં 3 લોકોને બાજકા ભરી લેતા સોસાયટીના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે વાંદરા સીસીટીવીમાં કેદ થયા છે. વાંદરાના આતંકથી સોસાયટીવાળાની માંગ છે કે પાલિકા અથવા વન વિભાગ દ્વારા તેમની રક્ષા કરવામાં આવે. મોડાસા શહેરના પોસ્ટ વિસ્તારમાં આવેલ માલમપુર રોડ ઉપર બાલાજી કોમ્પ્લેક્સની પાછળ તિરુપતિ સોસાયટીમાં એક વાંદરાએ છેલ્લા એક સપ્તાહથી તેનો આતંક ફેલાવ્યો છે. ત્યારે આ સોસાયટીની બાજુમાં આવેલ સરકારી આઈટીઆઈ આવેલ છે, જેમાં મોટા મોટા વૃક્ષોના કારણે આ અન્ય વાંદરાઓ પોતાના ઝુંડ સાથે ધસી આવી પૂરા દિવસ દરમિયાન કેટલાય વાહનોને અને જાનમાલને નુકસાન પહોંચાડે છે, જ્યારે આજે તો આ વાંદરાઓ દ્વારા હદ કરી દેવામાં આવી. આ સોસાયટીમાં પ્રાથમિક શિક્ષક સુનિલભાઈને ત્યાં મહેમાન તરીકે આવેલ આફ્રિકા બોત્સવાના રહેવાસી તેમના ભાણાભાઈ આરુષ જયેશભાઈ બ્રહ્મભટ્ટને બહાર હિંચકા ઉપર બેઠેલ હાલતમાં આ વન્ય વાંદરા દોડી આવીને ડાબા પગ ઉપર આજુબાજુ બે જગ્યાએ બચકા ભરી લેતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન તેમને પગની બંને બાજુ 3-3 ટાંકા લેવા પડ્યા હતા અને તેને હડકવાની સારવાર આપવામાં આવી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે. મારું નામ કનુભાઈ એચ પટેલ. માલપુર રોડ ઉપર આવેલી તિરુપતિ સોસાયટીમાં અમે રહીએ છીએ. સોસાયટીની બાજુમાં બિલકુલ આઈટીઆઈ આવેલી છે. આઈટીઆઈમાં અનેક જાતના મોટા મોટા વૃક્ષો છે, જેના કારણે અવારનવાર વાંદરાઓના આખા ઝુંડે ઝુંડ અમારી સોસાયટીમાં આવતા હોય છે. અને અવારનવાર એટલે હદે મોટા ઝુંડ આવતા હોય છે કે નાના બાળકો અને લેડીઝને બધાને ખૂબ જ તકલીફ પડે છે. બીજું, રસ્તા ઉપર ઘણી વખત નીકળી પણ નથી શકાતું એટલું બધું થાય છે. ગાડીઓ અથવા સ્કૂટરો લેવા જાય તો એ વખતે પણ આ વાંદરાઓનો આતંક અનેક વખત જોવા મળેલો છે. વળી આજની તારીખે તો મારા ઘર આગળ જ આ એક બાળક ઉપર વાંદરાએ રીતસર પગ ઉપર હુમલો કર્યો છે અને એને લગભગ 6-7 ટાંકા આવ્યા છે, એટલો એને હેરાન કરી નાખેલો છે. એટલે આવી રીતે વાંદરા અવારનવાર આ સોસાયટીમાં ખૂબ જ 25-30 ઝુંડમાં જ આતંક કરે છે. કેટલાય વાંદરા માત્ર છોકરાઓને મારવા માટે આવતા હોય એ રીતનો જ હુમલો કરે છે. આ રીતે વારંવાર ઘણું નુકસાન થાય છે. એટલે અમારી એવી રજૂઆત છે કે આ વાંદરાઓના નિકાલ કરવા માટે અથવા અહીંથી દૂર કરવા માટે કોઈ પ્રયત્ન કરવામાં આવે સ્થાનિક સ્વરાજની સંસ્થા કે સરકાર મારફતે, તો ભવિષ્યમાં મોટી જાનહાનિ થાય એવું શક્યતા છે, અટકે અથવા નુકસાન થવાનું બંધ થાય. આ સમગ્ર ઘટના જોઈ સોસાયટીના રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને તેમણે આ અન્ય વાનરોથી છુટકારો મેળવવા માટે વન ખાતાને અને નગરપાલિકાને જાણ કરી છે. જો આતંકથી તેમને બચાવવામાં નહીં આવે તો સોસાયટીના રહીશોને આગળ જતાં મોટા નુકસાનની ભીતિ સતાવી રહી છે, જેથી જલ્દીથી જલ્દી આ વાનરોને પિંજરેપુરી જંગલમાં છોડી આપવાની લોકોની માંગ ઉઠી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોડાસા.